एवरीवन, टुडे वी विल सी द अनदर कम्युनिकेबल डिजीज दैट इज एचआईवी एड्स. ओके, एचआईवी डिजीज छे अने ए थाय छे एड्स डिजीज छे अने ए थाय छे एचआईवी थी. ओके, सो एचआईवी एजेंट इट इज आरएनए वायरस. कयो छे? आरएनए वायरस थी जोवा मळे छे. विच रेप्लिकेट्स इन एक्टिवली डिवाइडिंग टी फॉर लिम्फोसाइट्स. ओके, क्या आगळी एनु રેપ્લિકેશન જોવા મળે છે? તો ટી ફોર લિમ્ફોસાઇટ્સ. ઓનલી યુ હેવ ટુ રિમેમ્બર ધીસ આરએનએ વાયરસ. ઓકે, નાવ યુનિક એબિલિટી ટુ ડિસ્ટ્રોય ટી ફોર હેલ્પર સેલ્સ. ઓકે, હવે જે આરએનએ વાયરસ છે એ બોડીની અંદર એન્ટર થઈને પછી એ ક્યાં જશે? તો જે ટી ફોર લિમ્ફોસાઇટ્સ છે ત્યાં આગળ ડિવાઈડ થશે. ઓકે, રેપ્લિકેટ થશે, મલ્ટિપ્લિકેશન થશે, અને પછી એ અંદર ગતો રહ્યો ટી ફોર લિમ્ફોસાઇટ્સની અંદર. પછી એ શું કરશે? તો ટી ફોર હેલ્પર સેલ છે એને ડિસ્ટ્રોય કરશે. ઓકે, નાવ રિઝર્વિયર. સો હુ આર ધ રિઝર્વિયર? વન્સ અ પર્સન ગેટ્સ ઇન્ફેક્ટેડ વાયરલ્સ રિમેન્સ ઇન હિઝ બોડી લાઈફ લોંગ. ઓકે, એક વખત જે પણ પેશન્ટ એચઆઈવીથી સફર થઈ ગયું, બરાબર, ઇન્ફેક્ટિયસ થઈ ગયું, તો લાઈફ લોંગ સુધી આ વાયરસ એને બોડીની અંદર રહે છે. એન્ડ ધ પર્સન ઇઝ અ સિમ્ટમ્સલેસ કેરિયર ફોર યર્સ બિફોર ધ સિમ્ટમ્સ એકચ્યુઅલી અપીયર. ઓકે, હવે જ્યારે એચઆઈવીથી સંક્રમિતવાળું જે પણ પેશન્ટ હશે તો લાઈફ લોંગ, મતલબ ઘણા એવા વર્ષો સુધી એને સિમ્ટમ્સ જ નહીં ખબર હોય, પછી અચાનક એના સિમ્ટમ્સ અપીયર થશે. ઓકે, નાવ એચઆઈવી ઇન બોડી ફ્લુઇડ્સ. હવે જે પણ એચઆઈવી, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. ઓકે, ધ ફૂલ ફોર્મ ઓફ એચઆઈવી ઇઝ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. ઓકે, સો બ્લડની અંદર કેટલું હોય? તો 18,000 આ પર ml છે. ઓકે, બ્લડની અંદર 18,000 હોય છે, સિમેનની અંદર 11,000, વજાઇનલ ફ્લુઇડની અંદર 7,000, એમનિયોટિક ફ્લુઇડ. હવે આ એમનિયોટિક ફ્લુઇડ શું છે? તો જે પણ પ્રેગ્નન્ટ લેડી હશે, બરાબર, તો એની અંદર જે પાણી હશે દેટ ઇઝ કોલ્ડ એમનિયોટિક ફ્લુઇડ. સો દેર ઇઝ 4,000 એન્ડ સલાઈવા ઓનલી 1. ઓકે, નાવ હોસ્ટ એજ. મોસ્ટ કેસીસ આર અમોંગ સેક્સ્યુઅલી એક્ટિવ પીપલ એજેડ બિટવીન એજ 20 to 49 years. મેઇન એજ કઈ છે? હાઈલી ઇન્ફેક્ટેડ માટે 20 to 49 years ઓફ એજ છે. નાવ હાઈ રિસ્ક ગ્રુપ કયું છે? મેલ, હોમોસેક્સ્યુઅલ, હિટરોસેક્સ્યુઅલ પાર્ટનર, દેટ ઇઝ આઈવી ડ્રગ અબ્યુઝર્સ, બ્લડ ટ્રાન્સફ્યુઝર રિસિપિયન્ટ્સ, હિમોફિલિયક્સ એન્ડ પેશન્ટ હેવિંગ STDs. ઓકે, હવે હાઈ રિસ્કની અંદર મેલ હોમોસેક્સ્યુઅલ્સ, મતલબ મેલ મેલ હશે, કાં તો પછી હિટરોસેક્સ્યુઅલ પાર્ટનર્સ, મતલબ મેલ અને ફિમેલ, ઓકે, સેક્સ્યુઅલી ઇન્ટરકોર્સ હશે ત્યારે, પછી આઈવી ડ્રગ અબ્યુઝર હશે. ઓકે, પછી બ્લડ ટ્રાન્સફ્યુઝન, હવે કોઈ એચઆઈવીવાળા પેશન્ટનું બ્લડ હશે અને બીજા કોઈની અંદર ટ્રાન્સફ્યુઝ થયું હશે ત્યારે, કેમ કે એના સિમ્ટમ્સ તો યર સુધી નથી ખબર પડતા એટલા માટે. નાવ હિમોફિલિયક્સ હશે, પેશન્ટ હેવિંગ STD, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ હશે ત્યારે. નાવ એચઆઈવી ટ્રાન્સમિશન. એચઆઈવી એન્ટર્સ ધ બ્લડ સ્ટ્રીમ થ્રુ. હવે બ્લડ સ્ટ્રીમની અંદર સાના સાનાથી એચઆઈવી, જે હ્યુમન ઇમ્યુનો વાયરસ છે, ઓકે, એ કેવી રીતના એન્ટર થાય છે બોડીની અંદર? તો ઓપન કટ હશે, બ્રેક્સ ઇન ધ સ્કિન હશે, મ્યુકસ મેમ્બ્રેન્સ થ્રુ જશે, અને ડાયરેક્ટ ઇન્જેક્શન થ્રુ પણ એ બ્લડની અંદર જશે. ઓકે, નાવ એચઆઈવી ઇન્ફેક્ટેડ ટી સેલ. ઓકે, જે ટી ફોર સેલ છે લિમ્ફોમાસની અંદર. ઓકે, તો કેવી રીતના હોય છે? સો હિયર યુ કેન સી ધ એચઆઈવી વાયરસ. ઓકે, ધેન આફ્ટર એ ટી સેલની અંદર એન્ટર થાય છે. આ જે એચઆઈવીનો વાયરસ છે એ ટી સેલની અંદર એન્ટર થયો. ઓકે, પછી જે પણ આ ટી સેલ છે એને આ તમે જોઈ શકો છો સેન્ટરમાં શું છે? તો એચઆઈવી વાયરસ છે. પછી એની અંદરથી પછી એ મલ્ટિપ્લિકેશન કરે છે, ઓકે, એચઆઈવી વાયરસ, અને પછી એ બ્લડની અંદર જાય છે. ઓકે, તો આવી રીતના એચઆઈવી ઇન્ફેક્શન બોડીની અંદર સ્પ્રેડ થાય છે. નાવ મલ્ટિપ્લિકેશન. ઓકે, તો મલ્ટિપ્લિકેશન કેવી રીતના જોવા મળે છે? સો હિયર યુ કેન સી ધીસ ઇમેજ. ઓકે, તો GP120, GP41 આ એક શું છે? તો આપણો ટી ફોર સેલ છે. ઓકે, ટી ફોર સેલ, તો એની અંદર હિયર યુ કેન સી ધ એચઆઈવી વાયરસ જાય છે. ઓકે, અહીંયાથી નાવ શું જોવા મળશે? અહીંયાથી પાછો એન્ટર થશે. ઓકે, બોડીની અંદર, બોડીની અંદર આ એન્ટર થઈ ગયો, રાઈટ. પછી એ શું કરશે? તો
रिमूवल ऑफ द प्रोटीन एनवेलॉप्स, ओके, जे बॉडी नी अंदर टी फोर सेल छे तो एनी अंदर थी शू करे छे, तो रिमूवल ऑफ द, हियर यू कैन सी, ओके, जे पण प्रोटीन एनवेलॉप्स हशे अंदर नू एने सौथी पहला रिमूव करशे, ओके, वायरल आरएनए, पछी ए पछी ए शू करशे तो रिजर्व ट्रांजेक्शन, ओके, पछी ए शू करशे रिजर्व थशे ट्रांजेक्शन, सौथी पहला ए शू करशे तो प्रोटीन एनवेलॉप ने रिमूव करशे, पछी ए आगळ वधशे रिजर्व करशे ट्रांसफर थशे, अन पछी शू करशे तो जे पण डीएनए हशे, ओके, डीएनए हशे ने एने अफेक्ट करशे, हियर यू कैन सी, ओके, डीएनए ने, पछी जे डीएनए ने इन्फेक्ट कर्युं पछी ए शू करशे तो सेल्युलर डीएनए, मतलब जे आ एचआईवी नो येल्लो कलरनो तमे अहींया जोई शको छो, ओके, येल्लो कलरनो जे स्पॉट देखाय छे देट इज एचआईवी वायरस छे, ओके, पछी ए शू थशे तो सेल्युलर, मतलब जे डीएनए साथे कम्बाइन थई जशे, अहींया तमे जोई शको छो ओनली वायरल डीएनए छे, ओके, पछी एचआईवी अंदर एड थई जशे एटले शू करशे तो सेल्युलर डीएनए बनावशे, ओके, पछी ए शू करशे तो इंट्रीगेशन करशे एमांथी आरएन एमआरएनए वायरल आरएनए अने ट्रांसक्रिप्शन मतलब ट्रांसफर थशे आगळ, हवे थशे एटले शू थशे एसेम्बली एंड रिलीज थशे, का तो रिलीज थशे का तो पछी ट्रांसफर थईने आगळની प्रोसेस करशे, पछी ट्रांसलेशन ऑफ प्रोटीन सिंथेसिस, ओके, पहला जे मेन नेचरली प्रोटीन सिंथेसिस हतुं एनवेलॉप एने रिमूव करे छे, पछी जे बी एचआईवी वायरसનું છે એ ત્યાં સિન્થેસિસ બનાવશે, ઓકે, પછી લિમિટેડ પ્રોટીયોસાઇટસ પ્રોટીયોલાઇસિસ જોવા મળશે, ઓકે, આ નાવ પછી એ શું છે તો સીડી ફોર રિસેપ્ટર છે, સીસીઆર ફાઇવ, ઓકે, એ બધાની સાથે અટેચ થઈ જાય છે, ઓકે, હિયર યુ કેન સી ધ ફાઇનલ વર્ઝન, ઓકે, અને પછી અગેન પાછું ફરી બીજા સેલની અંદરથી એ એટલે આ સાયકલ એનું મલ્ટિપ્લિકેશન ચાલતું જ રહે છે, ઓકે, ઇફ યુ કાન્ટ રિમેમ્બર ધીસ ધેન ઓકે ઓનલી રિમેમ્બર ધ ટ્રી થ્રી સેલ એન્ડ સી ડી ફોર સેલ, મેઇન એચઆઈવીની અંદર સી ડી ફોર પ્લસ સેલ યાદ રાખવાનો છે, ઓકે, તો જે પણ આરએનએ વાયરસ હશે એ શું કરશે સૌથી પહેલાં તો સીડી ફોર પ્લસ જે સેલ હશે એની સાથે અટેચ થશે, ઓકે, અટેચ થશે પછી શું કરશે તો પ્રોટીનનું લેયર જે છે એને રિમૂવ કરે છે, પછી જે ડીએનએ છે એની સાથે ડીએનએની નજીક અટ્રેક્ટ થાય છે, ડીએનએ સાથે અટ્રેક્ટ થશે પછી શું કરશે તો આખું મલ્ટિપ્લિકેશન કરશે, ડીએનએ સાથે અટેચ થઈ જશે, ઓકે, પછી હવે ડીએનએ જે છે આપણો જીન એ આખા બોડીની અંદર હોય છે બરાબર, તો અલ્ટિમેટલી શું કરશે તો એચઆઈવી વાયરસ મલ્ટિપ્લિકેશન થશે ટ્રાન્સફર થશે આગળ, એટલે પછી જે બ્લડ છે, ઓકે, તો બ્લડ ટ્રાન્સફ્યુઝન આખા બોડીની અંદર એ સ્પ્રેડ થશે ને એના લીધે શું થશે હવે વાયરસના જે આરએનએ વાયરસ છે બરાબર એચઆઈવીનો એ બોડીની અંદર મલ્ટિપ્લિકેશન થઈ ગયું એટલે એનો જથ્થો વધારે થઈ ગયો એટલે ઇમ્યુનિટી ઘટાડી નાખશે, ઓકે, નાવ મલ્ટિપ્લિકેશન સ્ટેપ્સ, સૌથી પહેલાં છે એન્ટ્રી, ધ વેરિયન એન્ટર્સ સેલ્સ બાય ધ એબ્ઝોર્પ્શન ઓફ જીપી ઓન ઇટ સરફેસ ટુ રિસેપ્ટર સીડી ફોર સીસીઆર ફાઇવ ઓન ધ ટાર્ગેટ સેલ, ઓકે, મેઇનલી આ સાને ટાર્ગેટ કરે છે તો સીડી ફોર અને સીસીઆર ફાઇવ સેલને, અને ક્યાંથી એ જશે તો જીપી ફોલોડ બાય ફ્યુઝન ઓફ ધ વાયરલ એન્વેલોપ વિથ ધ ટાર્ગેટ સેલ મેમ્બ્રેન, ઓકે, પછી શું કરશે ધ રિલીઝ ઓફ ધ એચઆઈવી કેપ્સિડ ઇન ટુ ધ સેલ, પછી સેલની અંદર એન્ટર થઈ જાય છે, મેઇનલી એન્ટ્રી એનાથી ક્યારથી એ એન્ટ્રી લે છે તો સીડી ફોર સેલ અને સીસીઆર ફાઇવ સાથે જાય છે રિસેપ્ટર સાથે કમ્બાઈન થાય અને મેઇન ક્યાંથી એન્ટર થાય તો જીપીથી અને પછી સેલ મેમ્બ્રેનની અંદર જશે, ઓકે, નાવ રેપ્લિકેશન એન્ડ ટ્રાન્સક્રિપ્શન, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ લિબર્ટેઝ ધ પોઝિટિવ સેન્સ સિંગલ સ્ટાન્ડર્ડ આરએનએ જીનોમ ફ્રોમ ધ અટેચ વાયરલ પ્રોટીન્સ એન્ડ કોપીઝ ઇટ ઇન ટુ અ કોમ્પ્લિમેન્ટરી ડીએનએ, ઓકે, નાવ જે ડીએનએનો મોલેક્યુલ છે એની સાથે એ રેપ્લિકેશન થશે, ઓકે, મલ્ટિપ્લિકેશન થશે અને જે ડીએનએ મોલેક્યુલ છે એની સાથે ટ્રાન્સફર થઈને એની સાથે અટેચ થઈને એક આખું રેપ્લિકેશન બનાવશે, ઓકે, નાવ એસેમ્બલી એન્ડ રિલીઝ ધ ફાઇનલ સ્ટેપ ઓફ ધ વાયરલ સાયકલ એસેમ્બલી ઓફ ધ ન્યૂ એચઆઈવી વન વર્ઝન્સ બિગિન્સ એટ ધ પ્લાઝમા મેમ્બ્રેન ઓફ ધ હોસ્ટ સેલ, ઓકે, એસેમ્બલી એન્ડ રિલીઝ, હવે શું કરશે તો આજે ડીએનએનું રેપ્લિકેશન બનાવી દીધું એણે પછી એ શું કરશે તો એનું આખું એક ફાઇનલ વર્ઝન તૈયાર થશે, મલ્ટિપ્લિકેશન થશે એટલે એક આખું એચઆઈવીની સાયકલ બનાવશે, ઓકે, હિયર વી કેન સી, ઓકે,
ફર્સ્ટલી એ ક્યાં ગાડી? તો આજે GP1 ને બધું છે, અહીંયા આપણે જોઈ શકીએ CD4 બરાબર. તો આ અહીંયાથી વાયરસ એન્ટર થાય છે, પછી શું કરે છે, પ્રોટીનને રિમૂવ કરે છે. પછી આજે અહીંયા તમે જોઈ શકો છો સિમ્પલ DNA છે, ઓકે. પછી એ DNA સાથે રેપ્લિકેબલ થાય છે અને ટ્રાન્સફર થાય છે, ઓકે. રેપ્લિકેબલ થાય છે અને પછી આખું એક આવું રાઉન્ડ બનાવે છે, રેપ્લિકેબલ થાય છે, ઓકે. અને પછી ટ્રાન્સફર થશે, ટ્રાન્સફર થઈને એસેમ્બલી એન્ડ રિલીઝ થશે, ઓકે. તો આખું એક, ઓકે, અહીં ગાડી તમે જોઈ શકો છો આખું એક HIV-1નું નવું આખું બનાવ્યું એ લોકોએ લેયર, ઓકે. નાવ રૂટ્સ ઓફ ટ્રાન્સમિશન, હવે કયા કયા રૂટ્સથી HIV સ્પ્રેડ થાય છે. સેક્સ્યુઅલ કોન્ટેક્ટ, હવે સેક્સ્યુઅલ કોન્ટેક્ટની અંદર કોણ કોણ આવી શકે? મેલ ટુ મેલ પણ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ હોઈ શકે, મેલ ટુ ફિમેલ, ઓકે, વાઇસ વર્સા, ઓર ફિમેલ ટુ ફિમેલ પણ હોઈ શકે છે. નેક્સ્ટ છે બ્લડ એક્સપોઝર, ઇન્જેક્ટિંગ ડ્રગ યુઝ હોઈ શકે, નીડલ શેરિંગ હોઈ શકે. કોઈ HIVના પેશન્ટની આપણે નીડલ બીજા પેશન્ટનામાં યુઝ કરીએ તો પણ થઈ શકે. ઓક્યુપેશનલ એક્સપોઝર હોઈ શકે, બરાબર. મેઇનલી મેડિકલ ટીમને વધારે છે ઓક્યુપેશન, એ લોકોનું મેઇનલી એ જ પેશન્ટ સાથે વર્ક કરવાનું છે. સપોઝ કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર લાઈક અથાણું કે એવું કંઈક બનાવતા હોય તો આ કોઈ એક્સપોઝર HIV સંક્રમિત પેશન્ટ હોય, હવે એને કટવટ થયો અને બ્લડ એનું લાગ્યું તો બીજા એ બ્લડના કોન્ટેક્ટમાં પણ બીજા કોઈ પર્સન આવે તો પણ HIV થઈ શકે છે, ઓકે. દેટ ઇઝ ઓક્યુપેશનલ એક્સપોઝ, ટ્રાન્સમિશન ઓફ બ્લડ પ્રોડક્ટ્સ, ઓકે. નાવ પેરીનેટલ ટ્રાન્સમિશન ફ્રોમ મધર ટુ બેબી, લાઈક એમનિયોટિક ફ્લુઇડ દ્વારા પણ જઈ શકે છે. જ્યારે બેબી જન્મે તો HIV વાળું પણ જન્મી શકે છે. પણ જો નાવર ડેઝ શું છે, તો મેનેજમેન્ટ જે ટ્રીટમેન્ટ છે બરાબર, એ જો પ્રોપરલી લેશે ડ્યુરિંગ પ્રેગ્નન્સી તો એના બેબીમાં ટ્રાન્સફર નહીં થાય. અને સેકન્ડ છે બ્રેસ્ટ ફીડિંગ, ઓકે. નાવ રૂટ્સ ઓફ ટ્રાન્સમિશનની અંદર છે ઓક્યુપેશનલ ટ્રાન્સમિશન, હેલ્થકેર વર્કર, હોસ્પિટલ સ્ટાફ, લેબોરેટરી વર્કર્સ. હવે અધર રૂટ્સની અંદર છે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન થયું હોય, લાઈક આર્ટિફિશિયલ ઇન્સિમિનેશન અથવા તો નીડલ પ્રિક ઇન્જ્યુરીના લીધે પણ HIV સ્પ્રેડ થઈ શકે છે. નાવ ઇન્ક્યુબેશન પીરિયડ ઓફ HIV, ધ ઇન્ક્યુબેશન પીરિયડ ઇઝ ફ્રોમ HIV ઇન્ફેક્શન ટિલ ડેવલપમેન્ટ્સ ઓફ એઇડ્સ, ઓકે. હવે HIV, સો વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ HIV? હ્યુમન ઇમ્યુનો વાયરસ, ઓકે. અને HIV એક વાયરસ છે, એના લીધે જે ડિસીઝ થાય છે એ કયો છે? એઇડ્સ, દેટ ઇઝ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, ઓકે. વોટ ઇઝ એઇડ્સ? એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, ઓકે. ઇટ ઇઝ ફ્રોમ અ ફ્યુ મંથ્સ ટુ 10 યર્સ ઓર ઇવન મોર, ઓકે. હવે જ્યારે HIVનો પેશન્ટ હશે તો એની અંદર HIVનો વાયરસ એન્ટર થયો તો એના થોડા મંથથી તો 10 વર્ષ સુધી કાં તો એથી વધારે પણ એના એ રહી શકે છે. લાઈફ લોંગ તો રહે છે જ, પણ એના સિમ્ટમ્સ ત્યારે પછી બતાવે છે, ઓકે. નાવ ક્લિનિકલ મેનિફેસ્ટેશન, સો વોટ આર ધ ક્લિનિકલ ઇનિશિયલ ઇન્ફેક્શન, અસિમ્ટોમેટિક કેરિયર સ્ટેટ હોઈ શકે, એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ એન્ડ એડ્સ, ઓકે. ફર્સ્ટ વન ઇઝ ઇનિશિયલ ઇન્ફેક્શન, સો વોટ ઇઝ ધ ઇનિશિયલ ઇન્ફેક્શન? એક્સેપ્ટ ફોર અ જનરલી માઇલ્ડ ઇલનેસ ઓફ ફીવર, શોર્ટ થ્રોટ એન્ડ રેશ, ઓકે. મેઇનલી કયા સિમ્ટમ્સ જોવા મળે છે? ફીવર, શોર્ટ થ્રોટ ઓર રેશ. સો યુ કેન રાઇટ ડાઉન લાઈક ઇનિશિયલ ઇન્ફેક્શન, ધેન ગો ફોર ધી ફીવર, શોર્ટ થ્રોટ એન્ડ રેશિસ, ઓકે. નાવ હાઉ એવર ધે કેન ઇન્ફેક્ટ અધર્સ, વન્સ ઇન્ફેક્ટેડ ધ પીપલ ઇન ઇન્ફેક્ટેડ ફોર લાઈફ, એક વખત ઇન્ફેક્શન થયું તો લાઈફ ટાઈમ સુધી રહેશે. એન્ટીબોડી રિસ્પોન્સ યુઝવલી ટેક્સ 2 to 12 weeks ટુ અપિયર ઇન ધ બ્લડ સ્ટ્રીમ, ઓકે. સો ઇનિશિયલ ઇન્ફેક્શનની અંદર મેઇનલી ક્લિનિકલ મેનિફેસ્ટેશનની અંદર યાદ રાખવાનું છે ફીવર, શોર્ટ થ્રોટ એન્ડ રેશિસ, ઓકે. રાઈટ, નાવ કોમન એક્યુટ HIV સિન્ડ્રોમ, ઓકે. મેઇનલી કોમન જે જોવા મળે છે સિમ્ટમ્સ, એની અંદર મેઇન સિમ્ટમ્સ કયા કયા જે કોમનલી? સિસ્ટેમિકની અંદર ફીવર, હિયર યુ કેન સી, ઓકે. સિસ્ટેમિકની અંદર ફીવર, વેટ લોસ. નાવ પેરાફેરિન્જાઇટિસ, માઉથની અંદર સોર ઓર ઓરલ થ્રશ જોવા મળશે, ઓકે. થ્રશ યુ કેન સી હિયર, થ્રશ દેટ ઇઝ ઓરલ થ્રશ, ઓકે. ફેરિન્જાઇટિસ જોવા મળશે, માઉથની અંદર સોર થ્રોટ જોવા મળશે, કાં તો ઓરલ થ્રશ જોવા મળશે. હવે ઇસોફેગસની અંદર સોર્સ જોવા મળશે, મસલ્સની અંદર માઇલાઇલ્જિયા, ઓકે, મતલબ મસલ સ્પેન. લીવર એન્ડ સ્પ્લીન એનલાર્જમેન્ટ, હિપેટોસ્પ્લિનોમેગાલી, લીવર એન્ડ સ્પ્લીન એનલાર્જમેન્ટ જોવા મળશે. નાવ ગેસ્ટ્રિકની અંદર નોઝિયા, વોમિટિંગ પણ જોવા મળશે. સ્કિનની અંદર રેશિસ જોવા મળશે, ઓકે.
लिम्फ नोड्स ने अंदर लिम्फेडेनोपथी मतलब जो लिम्फ नोड हे एनलार्जमेंट लिम्फेडेनोपथी दैट मीन्स एनलार्जमेंट ऑफ लिम्फ नोड सेंट्रल नी अंदर ब्रेन नी अंदर मलेस हेडेक एंड न्यूरोपथी जो मैसे राइट दीज आर द कॉमन साइन एंड सीम्टम्स इफ यू कैन नॉट राइट लाइक इनिशियल और स्टेज वाइज साइन एंड सीम्टम्स देन गो फॉर दी कॉमन साइन एंड सीम्टम्स ओके नाउ असिम्टोमिक कैरियर स्टेट वेन अंदर इन्फेक्टेड पीपल विथ एंटीबॉडीज बट विदाउट एनी ओवर्ट साइन्स ऑफ द डिजीज एक्सेप्ट पर्सिस्टंट जनरलाइज लिम्फेडेनोपथी हवे जे इनिशियल स्टेज हतुं तो एनी अंदर शुं छे तो 2 to 12 week थाता था ओके ब्लड स्ट्रीम नी अंदर पण असिम्टोमेटिक हतुं ज्यारे बराबर हवे असिम्टोमेटिक कैरियर स्टेट छे एनी अंदर शुं छे तो ओवर्ट साइन्स जोवा मळशे अने एक ज साइन मेनली कयो साइन छे तो लिम्फेडेनोपथी जोवा मळशे इट इज हाउएवर नॉट फार्मली क्लियर बट हाउ लॉन्ग डज द असिम्टोमेटिक स्टेज लास्ट ओके मेनली असिम्टोमेटिक कैरियर नी अंदर शुं जोवा मळशे तो लिम्फेडेनोपथी राइट नाउ कॉमन मेनिफेस्टेशन्स ऑफ एड्स नी अंदर वी हेव सीन लंग इन्फेक्शन नी अंदर शू तो पेरेन्काइमल क्रेनियल न्यूमोनिया जोवा मळशे गेस्ट्रोइंटेस्टाइनल नी अंदर शू जोवा मळशे तो कैंडिडा ऑफ माउथ मतलब ओरल थ्रस्ट जोवा मळशे अथवा इसोफेगस नी अंदर सोर थ्रोट जोवा मळशे ओके नोजिया जोवा मळशे स्किन नी अंदर कैपोसिस सार्कोमा जोवा मळशे ओके कैपोसिस सार्कोमा देट इज रेड और वायोलेट मैक्युल्स और पेप्यूल्स ओके स्किन नी अंदर शू जोवा मळशे कैपोसिस मेनली आ खास याद रखो आ एचआईवी नो मेन सीम्टम्स छे देट इज कैपोसिस सार्कोमा ओके देट इज रेड और वायोलेट मैक्युल्स और पेप्यूल्स नाउ सेंट्रल नर्वस सीस्टम नी अंदर टॉक्सोप्लाज्मोसिस डेमेंशिया मेनिंजाइटिस प्राइमरी सीएनएस लिम्फोमास प्रोग्रेसिव मल्टीफोकल ओके ल्यूको एन्सेफेलोपथीस जोवा मळशे नाउ हियर यू कैन सी द कैपोस सार्कोमा ओके देट इज रेड स्पॉट म्यूक्यूस और म्यूक्यूस और पेप्यूल्स हे मैक्यूल्स और पेप्यूल्स ओके एंड दिस इज द कैंडिडियास ऑफ ओरल देट इज ओरल थ्रस व्हाइट डिस पेच जोवा मळे छे ऑन दी टंग ओके अहीं जो व्हाइट डिस्पेच जोवा मळशे अने ब्लीडिंग पण जोवा मळशे राइट नाउ स्वॉलन पार्ट्स ऑफ दी बॉडी ऑन द लेफ्ट साइड जो टंग छे स्वॉलन जोवा मळशे नाउ डिटेरियोरेशन ऑफ दी बॉडी टिश्यू ओके बॉडी ना टिश्यू हशे एनी अंदर चेन्जिस जोवा मळशे डिटेरियोरेशन नाउ एक्स्ट्रीम वेट लॉस जोवा मळशे जे पण पेशंट एचआईवी थी संक्रमित हशे एनु वेट जल्दी थी लॉस थशे ओके अने लिम्फेडेनोपथी जोवा मळशे ओके सो इन दिस सेशन व्हाट वी हैव सीन द एचआईवी इंट्रोडक्शन टू साइन एंड सीम्टम्स ओके नाउ डायग्नोस्टिक इवेल्युएशन मैनेजमेंट एंड प्रिवेंशन वी विल सी इन द सेकेंड पार्ट ऑफ एचआईवी ओके इफ यू हैव एनी डाउट इन दिस पर्टिक्युलर सेशन यू कैन कॉन्टैक्ट मी